લો દોસ્તો આપણે આવી પહોંચ્યા છે ફાઇનલ્સમાં ગુરુવાર અને 23મી ફેબ્રુઆરીની કલરવ અંતાક્ષરીની ફાઇનલમાં આપનું સ્વાગત છે માનવ અને રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉનના સહકારથી સુરત શહેરના અનેક તબીબો અને અનેક સંસ્થાઓએ જેને સહકાર આપ્યો છે એ સૌનો આભાર માનીને આજની આ ફાઇનલની શરૂઆત કરીએ ગુરુવારના દિવસે જે ચાર સેમીફાઇનલ રમાઈ તેના વિજેતાઓ એક સાથે અત્યારે આ ફાઇનલમાં ભેગા થયા છે અને આ ફાઇનલમાંથી બે ટીમ પસંદ થશે જે મેગા ફાઇનલ જે રવિવાર 26મી ફેબ્રુઆરીએ બપોરે 3 કલાકે ગાંધી સ્મૃતિ ભવનના તખ્તા ઉપર યોજાવાની છે તેમાં દાખલ થશે ચારેય ટીમોને શુભકામના પાઠવીએ આવો એક નાનકડો એમનો પરિચય કરી લઈએ કે કઈ પોઝિશન પર બેઠી છે આ ચાર ટીમ્સ અને ક્યાંથી આપણે શરૂઆત કરીશું દિવાનેથી શરૂઆત કરીએ દિવાને આથિતભાઈ સરૈયા નીતાબેન શાહ મોસ્ટ વેલકમ પરવાને સુશીલભાઈ શર્મા મયુરભાઈ ચૌહાણ વેલકમ મસ્તાને ડોક્ટર હેમંતભાઈ કણિયા અને કામિનીબેન કણિયા અને અપસાને પર ધર્મેશભાઈ મોદી ફાલ્ગુનીબેન મોદી આપ ચારેય ટીમ્સે બહુ જ સુંદર દેખાવ કર્યો છે તમારી સેમીફાઇનલમાં અને તમે સરસ મજાના પોઈન્ટથી જીતીને આ ફાઇનલમાં આવ્યા છો નિયમોથી તમે એકદમ પરિચિત છો એટલે સીધી જ આપણે અંતાક્ષરીની શરૂઆત કરીશું શંકર જયકિશનને યાદ કરીશું એમની એક બહેતરીન રચનાથી અને ત્યાંથી શરૂ થશે આ ફાઇનલ ડમ ડમ દિખા દિખા બોસ દિખા દિન દિને મત પ્રભા મત પ્રભા હે અલ્લાહ સુરત આપતી સુભાન અલ્લાહ હે અલ્લાહ સુરત આપતી સુભાન અલ્લાહ ડમ ડમ દિખા દિખા ગુનગુના રહે લેકર હમ દીવાના દિલ મિલતે મંદિર મંદિર અભી તો પ્યારે કિસી કિનારે ઘર જાઓગે હમ મેરે ઉજાલ કરમ પમ લેકર હમ દીવાના દિલ મિલતે મંદિર મંદિર લખો હૈ નિગાહ મેં જિંદગી કી રાહ મેં સનમ હસીને જવાન હોઠો મેં ગુલાબ હૈ આંખો મેં શરાબ હૈ લેકિન વો બાત કહાં હાય દિલ નહીં આયે ચૈન નહીં આયે દિલ મેં તો સમાયે આયા પ્યાર ભરા કજરે ના કોઈ આશિકાર ફિર ભી કિતની સુંદર હો તો કિતની સુંદર હો હે ના બોલો બોલો હે ના બોલો બોલો પપ્પા પપ્પા લાલ દુપટ્ટા ઉડ ગયા હે મેરે હવા
Well, that marks the end of the first round. મેરી સાથે દોસ્તો આપણે બીજા ચક્રમાં દાખલ થયા છે. આ ફાઇનલ છે. સરસ મજાના ગીતો છે. નિયમોનું બને ત્યાં સુધી ચુસ્ત પાલન આપણે કરીશું અને આમાંથી બે ટીમને પસંદ કરવાના છે આપણે આ રવિવારે યોજાનારી મેગા ફાઇનલને માટે. આપણે દાખલ થઈ રહ્યા છીએ અને તે છે અંતરા મુખડાનો રાઉન્ડ. આપને એક અંતરો સંભળાવવામાં આવશે જેનાથી તમે જીતીને આવ્યા છો એ જ આ નિયમો છે. દીવાની ટીમ તમારો અંતરો તૈયાર રહેજો આવી રહ્યો છે. Please control your feelings. Sorry, the time is up now. Yeah, have a guy. Dil ki kiran bol do, chup na baitho koi geet ga. Behtareen rachna, Madan Mohan Sahib ki dhun thi. Shankar Jai ki dhun thi. To, દેટ વોઝ રાત ઓફ દિન. મેડમ નરગીસ જયારે 18 વર્ષ પછી ફરી પાછા અભિનેત્રી તરીકે આવ્યા અને નેશનલ એવોર્ડ રાત ઓફ દિનની ડ્યુઅલ પર્સનાલિટીની ભૂમિકા માટે એમને લીધો હતો. બહેતરીન મ્યુઝિક. આઈ એમ સોરી દિવાને, પણ હજી ઘણા બધા પોઈન્ટ આવવાના છે. પ્લીઝ એના માટે ડિસાઈડ નહીં થતા. સર આપ લોકો તૈયાર રહેજો, તમારા માટેની ધૂન આવી રહી છે. હમને ભી વાદા નિભાના, વાદા નિભાના. ચાહે દૂર હો ચાહે પાસ હો, મેરે વાદા. વેરી ગુડ. રિમેમ્બર ધ લાસ્ટ ટાઈમ. એકદમ યોગ્ય મોકલાવ મસ્તાને આપ તૈયાર માટે આવી રહી છે. દોસ્તો સાહેબ ડોક્ટર સાહેબ આ સંગીત ના પ્રેમ પ્રમાણે અમને વધાવી દીધું. આ પ્રમાણમાં એવી રચનાઓ છે જે અત્યંત મધુરી છે, પણ આપણે ધ્યાન ધ્યાન રાખી રહી છે. લાંબા સમયથી આપણે આ ગીતો સાંભળ્યા નથી અને ધનીભાઈ આજે અમે કલ્યાણ છે અને આની નામ એક ગીતો જ આપણે શેર કરવા માંગીએ છીએ કે જેથી આ ગીતો તરફ આપણું ધ્યાન જાય. બહુ સુંદર રચનાઓ. અફસાને આપ આમ તૈયાર. જો અપની સચ્ચી સુરત દિખા દે એસે નહીં દુનિયા વાલે. સબને હી અપને ચહેરો કે આગે ઝૂઠ કે પર્દે હૈ ચાલે. દિલ સચ સચ બિલકુલ નજીક છો. મુખડા થી શરૂઆત. Please allow me. Dil ko dekho, dil ko dekho, chehra na dekho. Lura na, dil sachcha aur chehra jhoota. Dil sachcha aur chehra jhoota. Rajesh ka
પણ એક વર્ષ સુધી ચાલી હતી. દેટ વોઝ ઓલ્સો એ ગોલ્ડન જ્યુબિલી હિટ અને બ્યુટિફુલ મ્યુઝિક ઓફ કલ્યાણજી એન્ડ આનંદજી સાહેબ. દોસ્તો, હું એક નાનકડી વાત આપની સાથે શેર કરવા માંગુ છું. મુંબઈમાં હું એક કાર્યક્રમ કરતો હતો અને આનંદજી સાહેબની હાજરીમાં કરતો હતો, અને તે વખતે મશ્કરીના મૂડમાં મેં આનંદજી સાહેબને એવું કહ્યું કે સાહેબ, આ લોકો અમારા શહેરોમાં લગ્નની અંદર રોડ પર જે નાચવા માંડ્યા છે એ આખી ખોટો રિવાજ તમારે લીધે શરૂ થયો છે, અને તમે આ રાજેશ ખન્નાને હાથમાં પીપુડી વગાડીને રોડ પર ગળાવ્યો ત્યારથી લોકો પોતાના પરિવારના લગ્નજનની અંદર લોકો નાચતા થઈ ગયા છે. એમણે એમ કીધું કે હું કાન પકડું છું, મારો વાંક છે, મેં પહેલા પંજાબમાં આવું જોયેલું ને આ ગીત વગાડ્યું ત્યાર પછી તારી વાત કરી છે, આખા દેશમાં આજે આ થવા માંડ્યું છે, પણ અમારી ભૂલ છે તે હું સ્વીકાર કરું છું. આનંદજીભાઈની સેન્સ ઓફ હ્યુમર, કલ્યાણજીભાઈની સેન્સ ઓફ હ્યુમર અદભુત છે, અને એ લોકો બહુ જ મજાની એટલી બધી સરસ વાતો એ લોકોની પાસે છે જે જાણવાનો ખરેખર આનંદ આવે એમ છે. દોસ્તો, એની સાથે આપણે પૂરું કરીએ છીએ આપણું આ ચક્ર પણ, અને હવે ધૂન પર જતા પહેલા સ્કોર પણ જોઈ લઈએ. આ ફાઇનલ છે ગુરુવાર 23 ફેબ્રુઆરીની. દીવાને 2020, પરવાને 3030, વેલ ડન, વેરી ગુડ, મસ્તાને 3030 એન્ડ અફસાને 2020. દોસ્તો, આ ફાઇનલ છે અને ફાઇનલનો મૂડ તમે જોઈ રહ્યા છો કે લોકોના ઉપર જે તનાવ છે, જે ગીતો તરત ને તરત સ્ટ્રાઇક નથી થતા તે બધું આપ રિયલાઇઝ કરી રહ્યા છો, પણ આઈ એમ શ્યોર કે ધૂનના રાઉન્ડની અંદર વધુ યાદગાર અને એટલા મેલોડિયસ ગીતો છે કે એમને ચોક્કસ યાદ આવશે. આપ તૈયાર રહેજો, દીવાને આપને માટેની પહેલી ધૂન આવી રહી છે. ધીરજથી સાંભળજો, યુ વિલ કમ ટુ ધેટ. એક થા ગુલ ઓર એક થી બુલબુલ દોનો ચમન મે રહેતે થે, હે યે કહાની બિલકુલ સચ્ચી મેરે નાના ગાતે થે, હે યે થા ગુલ ઓર એક થી બુલબુલ. દોસ્તો, શશી કપૂરના જીવનની સૌથી સફળ ફિલ્મોને જયારે પણ યાદ કરવામાં આવશે ત્યારે આપણને યાદ કરાશે જબ જબ ફૂલ ખીલેની આ રચના. મોહમ્મદ રફી સાહેબે શું ગાયું હતું અને એમાં નંદાજીનો પોતાનો અવાજ પણ મુકાયો હતો. તમને એની સાથેની એક રસપ્રદ અને રોચક વાત એવી છે કે આ ગીતમાં આપ જાણો છો કે એ ઘોડા ઉપર નંદા અને એમની સાથે એમના મંગેતર છે, અને એ મંગેતરનું જે નામ હતું તે નામ જતીન ખન્ના હતું, એક્ટરનું નામ. અને જતીન ખન્ના એ માણસનું નામ હતું કે જે માણસને આપણે આજે રાજેશ ખન્નાના નામથી ઓળખીએ છીએ. આગળ આવો એક નાનકડો કલાકાર જતીન ખન્નાના નામનો આવ્યો હતો, માટે જીપી સિક્સી સાહેબે કીધું કે એ નામ તારું નહીં ચાલે, એટલે જતીન ખન્ના બની ગયા રાજેશ ખન્ના. અને આજે જે લેજન્ડરી નેમ છે, ઇતિહાસનું મહાન નામ, તે રાજેશ ખન્નાનું મૂળ નામ જ બિચારાનું જતીન ખન્ના. હી વોઝ અ વેરી ગુડ એક્ટર ઓન સ્ટેજ ઇન દિલ્હી. ખન્ના સાહેબ જયારે મુંબઈમાં આવ્યા તે પહેલા એ દિલ્હીમાં નાટકો કરતા હતા, અને એને લીધે સુરતની એક એની સાથે સંકળાયેલી સ્મૃતિ એવી છે કે દેશના મહાન નિર્માતાઓએ ભેગા થઈને ટેલેન્ટ હન્ટ પહેલી વાર થયેલી આટલા વિશાળ પાયા ઉપર 15,000 જેટલા લોકોના ચહેરા પરથી છેલ્લા 5 જે ભેગા થયેલા હતા એમાં રાજેશ ખન્નાની સાથે હતા સુરતના એડવોકેટ આશિષ મહેતા. અને આશિષભાઈએ આ વાતને યાદ કરી જયારે રાજેશ ખન્ના સાહેબનું નિધન થયું ત્યારે, અને કુલીન મહેતા તે સમયના સુરતના ધરખમ ધારાશાસ્ત્રી હતા, અને કુલીનભાઈએ અહીંયાથી એવો મેસેજ કરાવેલો કે આશિષને કહી દે કે એનો બાપ મરી ગયો છે, જલ્દી સુરત પાછો આવી જાય, અને એ રીતે એમને પાછા બોલાવી ગયેલા. આશિષભાઈ યાદ કરતા એવું કહેશે કે રાજેશ ખન્ના રિક્ષા લઈને મને પૂનાના સ્ટેશન પર મૂકવા આવેલો કે આ ભલા જાય, અને એ રીતે આશિષભાઈ એક્ટર બનતા રહી ગયા. આજે આશિષ પણ એના પપ્પાજી જેટલા જ મોટા એડવોકેટ છે, અને એ પણ સુરતના બાર કાઉન્સિલના માજી પ્રમુખ છે. વેરી સક્સેસફુલ હી ઇઝ, બટ હી હેઝ વન્ડરફુલ મેમરીઝ ટુ શેર. દોસ્તો, આ રાજેશ ખન્ના અને જતીન ખન્નાની વાત પછી આપણે આવી રહ્યા છીએ બીજા ચક્રમાં. આપ તૈયાર રહેજો, આ એક યાદગાર ગીત છે અને તમે એને યાદ કરશો.
પ્રયત્ન કરો, આમાં કોઈ માઇનસ માર્કિંગ નથી. તુમારે સિવા હમાર નહીં, હમારે સિવા તુમારે ઓર કિતને દીવાને હૈ, હમારે हमारे सिवा तुम्हारे और कितने दीवाने हैं, हमारे हाँ तुम्हारे और कितने ठिकाने हैं. દોસ્તો, એમણે બહુ સરસ રીતે યાદ કર્યું છે, શિક્ષણે યાદ કર્યું. આપણે એમને અભિનંદન આપવા જોઈએ. અને આ પણ આપ જાણો છો કે દુનિયામાં દોસ્તો જે લિસ્ટ બન્યું છે ઇન્ટરનેટ પર, સૌથી વધારે સફળ ફિલ્મ અને સૌથી મજબૂત ફિલ્મ જે ગણાય છે તેની ગોડફાધર. અને ગોડફાધરને આપણા દેશની અંદર પહેલા અપરાધના ફોર્મમાં લાવવામાં આવી અને ત્યાર પછી ધર્માત્માના ફોર્મમાં લાવવામાં આવી. અને તે બંનેમાં આપણને સંગીતકાર મળ્યા કલ્યાણજી અને આનંદજી. મસ્તાને આપ તૈયાર રહેજો, આપના માટે ગીત આવે છે. ધીરે ધીરે સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર, ગાયક કલાકાર મહાન કિશોર કુમાર. જીવન સે ભરી તેરી આંખેં મજબૂર કરે સોરી ડોક્ટર સાહેબ, યુ કુડ નોટ રીચ ટુ સફર ઓફ રાજેશ ખન્ના. ખન્ના સાહેબ ની સરસ પણ નિષ્ફળ ગયેલી ફિલ્મોની જયારે પણ વાત કરાશે ત્યારે સફર પણ હંમેશા યાદ કરાશે. આશિષ સેને એનું અદભુત નિર્દેશન કર્યું હતું. અફસાને આપ તૈયાર રહેજો, આપના માટે આવે છે એક યાદગાર રચના. क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, तुम जान हमारी हो, तुम जान प्यारी हो, फिर भी અને મિત્રો, આપણે અંતિમ ચક્રમાં જોઈએ અને આ ચારમાંથી કઈ બે ટીમ મેગા ફાઇનલમાં જાય તે નક્કી કરીએ તે પહેલા સ્કોર જરા જોઈ લઈએ. દીવાને 3-0-30, પરવાને 4-0-40, વેરી વેલ ડન, મસ્તાને 3-0-30, વાહ, એન્ડ અફસાને 3-0-30. તો દોસ્તો, ત્રણ ટીમ 30 પર છે, એક ટીમ 40 પર છે અને હજી 40 પોઈન્ટ આવવાના બાકી છે. કુછ ભી હો સકતા હૈ, ઇટ ઇઝ સ્ટીલ વાઇડ ઓપન. અને
આપણે જે આવી રહ્યા છે અંતિમ ચક્રમાં જે ઓડિયો વિઝ્યુઅલ અને ચાર ગીતો જોવા અને સાંભળવાનું ચક્ર છે, ફિલ્મના નામ યાદ કરવાના છે ફોર પ્લસ ટેન અથવા વી શુડ બી પ્રિપેર્ડ ફોર માઇનસ ફાઈવ ઓલસો. ચાર ગીતો અને આપને પહોંચાડશે ગાંધી સ્મૃતિ ભવનના તખ્તા ઉપર. હિયર દે આર. મન જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગવારા નહીં, હું તુમે બન કે ચલિયે તન કે વલ્લા જવાબ તુમ્હારા નહીં, કે ઝરોકે મેં તુઝકો બિઠા કરિયા, તુમકો તેરી મેં દુલ્હન બના કર રખૂંગા મેં દિલ કે પાસ, મત હો મેરી જાઉં ઉદાસ, દિલ કે ઝરોકે મેં તુઝકો બિઠા કરિયા, તુમકો તેરી મેં દુલ્હન બના કર રખૂંગા મેં દિલ કે પાસ, મત હો મેરી જાઉં ઉદાસ. ગુમશુદા કોઈ હુઆ કહા હુઆ. કથા મૈયા વો ભી નહી, મેં હું ચિડિયા લેકિન વો નહી. That is the power of the acting. હું માનું છું કે આપને બધા જ ગીતો યાદ આવ્યા છે. એ વાર ફાઇનલ વેરી મચ કોન્ફિડન્ટ કે તમે તમે સરસ સરસ નામો યાદ કરશો અને પોઈન્ટ પોઈન્ટ. દિવાને પ્લીઝ આપણા પેપર આપી દો એટલે આપણે સાચા જવાબો તરત આગળ વધીએ. સાચો જવાબ પહેલા જોઈ લઈએ અને માના જનાર્દને પુકારા નહીં, પેઇંગ ગેસ્ટ દિલ કે જરૂર તુઝકો બિઠા કર બ્રહ્મચારી ગુમશુદા ચલતે ચલતે, અને બેબી કો બસ પસંદ હૈ ઇઝ સુલતાન. મારા શબ્દમાં બોલો દીવાન એમણે લખ્યા છે પેઇંગ ગેસ્ટ બ્રહ્મચારી ચલતે ચલતે એન્ડ સુલતાન. ડોક્ટર સાહેબે લખ્યા છે પેઇંગ ગેસ્ટ બ્રહ્મચારી એન્ડ સંજીવ QQQ. I'm sorry, that is not correct. So you have 20 and minus 5, it comes to 15. અફસાને એમણે લખ્યા છે બ્રહ્મચારી ચલતે ચલતે એન્ડ સુલતાન, સો યુ હેવ 3030. દોસ્તો આપણે આ ચારમાંથી બે ટીમ પસંદ કરવાની છે અને અગર બે ટીમનો સ્કોર આપણને મળી જાય છે તો એ લોકોને આપણે આમંત્રણ આપીશું ફોર મેગા ફાઇનલ. અગર કોઈ ટાઈ બ્રેકરની જરૂર પડે છે કે નહીં એ જોવાને માટે પણ લેટ અસ હેવ ધ સ્કોર ફાઇનલી ફ્રોમ દીવાને. દીવાને 7070. વેરી વેલ ડન, એક્સલન્ટ. પરવાને 7070. વાહ, વેરી ગુડ, કે વાત છે. મસ્તાને 45. યસ. એન્ડ અફસાને 6060. ઓ, સો વી હેવ દીવાને એન્ડ પરવાને, રાઈટ, એન્ટરિંગ ઇન ટુ મેગા ફાઇનલ ઓફ ધ ડે. આજના દિવસના બંને વિજેતા છે. દોસ્તો આપ અમારી સાથે રહ્યા છો, થોડી ક્ષણો વધુ રહેજો. આ વિજેતાઓને આપણે પારિતોષિક વિતરણ કરીશું અને
આપ સૌને આમંત્રણ છે કે 26મી ફેબ્રુઆરીએ બપોરે 3 કલાકે ગાંધી સ્મૃતિ ભવનમાં યોજાનારી કલરવ અંતાક્ષરીની મેગા ફાઇનલમાં આપ અમારી સાથે જરૂરથી રહેજો. તો પૂરી કરીએ એ ફાઇનલ જે ગુરુવાર 23મી ફેબ્રુઆરીના દિવસે પૂરી થઈ રહી છે. આપના સહકાર બદલ આભાર. પારિતોષિક વિતરણ અને ત્યાર પછી આપણે છૂટા પડીશું. નમસ્કાર. હું આમંત્રિત કરીશ ડોક્ટર ભાવેશ ત્રિવેદી, ઇઝ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને યોગેશભાઈ પરેખ. દીપક તોડાવાળા. કમ દીવાને કમ પરવાને પ્લીઝ આવો. દીવાને આશીષભાઈ સરૈયા, નીતાબેન શાહ, પરવાને સુશીલ શર્મા, મયુર ચૌહાણ, આવતીકાલે ફરીથી મળીએ. આવતીકાલે છેલ્લો દિવસ છે, 8મો દિવસ સેમીફાઇનલ રાઉન્ડનો. બરાબર 8 વાગે આપણે શરૂ કરીશું. ગુડ નાઇટ એવરીબડી. થેન્ક યુ.